હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બેટા ખૂબ મજામાં છો? બસ મજા અને મસ્તીમાં રહો. હા બેટા, કાલે મસ્ત ચાર જણાએ પેપર મોકલ્યું. હિના અને ખુશીનું પેપર જોઈને મને એટલી ખુશી થઈ, બહુ વધારે ખુશી થઈ. આર્યાને મારું પેપર ના આપી શક્યો બીમાર હોવાના કારણે. બાકી બધાનું પેપર બહુ મસ્ત રહ્યું, બહુ સારું હતું પેપર બેટા. ચાલો આજે આપણે નવો પાઠ શરૂ કરવા જઈએ છીએ, ચેપ્ટર નંબર 11, જેનું નામ છે ગુજરાતીમાં કહેવાય વર્તુળ અને અંગ્રેજીમાં કહેવાય સર્કલ. મિત્રો, આજેથી આપણે જ્યોમેટ્રી એટલે બધા આપણે થોડીક ભૂમિતિ શરૂ કરીએ છીએ. ભૂમિતિ ઇઝી છે, કંઈ અઘરી નથી. આ પાઠ સાચે 6 માર્કનો પાઠ છે, જેમાં 4 માર્કનો એક દાખલો અને 4 માર્કનો એક પ્રમેય આવે છે, અને 1-1 માર્કના 2 દાખલા આવે, કે પછી 2 માર્કનો એક દાખલો પણ આવી શકે છે. મિત્રો, બહુ ઇઝી પાઠ છે. પાઠ શરૂ કરીએ એના પહેલાં આપણે 2 દિવસ તો ખાલી વ્યાખ્યાઓ અને ડેફિનેશન એટલે બધા સમજવામાં જશે, કેમ કે ડેફિનેશન કોઈ પૂછાતી નથી પરીક્ષામાં, પણ એના વગર તમને દાખલામાં ખબર જ નહીં પડે કે જીવા શું છે અને ત્રિજ્યા શું છે. સૌથી પહેલાં આપણે આપણે શીખીએ છીએ ડેફિનેશન ઓફ સર્કલ. વર્તુળ જેને કહેવાય સર્કલ. હું કોઈ વ્યાખ્યા બોલવાનો નથી, વ્યાખ્યાઓથી કોઈ મતલબ નથી, ખાલી ને ખાલી તમે વસ્તુ તમે બેઝિક ક્લિયર કરો. મિત્રો, આ એક સમતલ છે જેને અંગ્રેજીમાં કહેવાય પ્લેન. આ પ્લેન છે જેનું નામ આલ્ફા છે. બધા પ્લેન એટલે સર્કલ, સમતલ એટલે બધા શું હોય? અસંખ્ય બિંદુઓનો ગણ, એ સેટ ઓફ અનડિફાઇન્ડ પોઈન્ટ્સ. અસંખ્ય એટલે આમાં અસંખ્ય બિંદુઓ હોય. હવે સર્કલ રિયલમાં બને છે કઈ રીતે? તમને લોકોને કહે કોઈ સર્કલ બનાવો, તમે આમ દોર દો બેટા, રિયલમાં આવી રીતે સર્કલ નથી. રિયલમાં સર્કલ ડેફિને કઈ રીતે બને? તો સમતલમાં કોઈ પણ એક બિંદુ લઈ લો, એની પોઈન્ટ, આ પોઈન્ટથી ઇક્વલ રેડી ઇક્વલ ડિસ્ટન્સ ઉપર, અહીંથી આપણે સરખી માપ લઈ લઈએ, અહીંયા લઈએ 5 સેન્ટીમીટર, અહીં એક બિંદુ મળ્યું, ધારો બિંદુ પી છે, અહીંથી 5 સેન્ટીમીટરનો માપ રાખ્યો, બીજો 5 સેન્ટીમીટરનો અહીં માપ રાખ્યો, અહીંથી બીજો 5 સેન્ટીમીટર રાખીને અહીં બિંદુ લીધો, 5 સેન્ટીમીટર રાખીને અહીં એક બિંદુ લીધું, 5 સેન્ટીમીટર આપીને અહીં એક બિંદુ લીધું, 5 સેન્ટીમીટર રાખીને એક અહીં બિંદુ લઈ લીધું, 5 સેન્ટીમીટર રાખીને એક બિંદુ અહીંયા લીધું, ને એક અહીંયા પણ લઈ લઈએ. ચાલો, આ બધા બિંદુઓનો જે એક સેટ બનાવવામાં આવે, ગણ બનાવવામાં આવે, તો એને કહેવાય સર્કલ. મિત્રો, સર્કલ હોય ને હંમેશા વચ્ચે કેન્દ્ર આવે જ આવે. કેટલાક લોકોને કહેવામાં આવે સર્કલ કે વર્તુળ દોરો તો આમ દોરી દે, બટ આ સર્કલ નથી, આ ગોળ છે. ગોળ નથી જોઈતો, સર્કલ જોઈએ છે તો પોઈન્ટ મૂકવો પડે વચ્ચે, અને આ સેન્ટર વચ્ચે જ મૂકવાનું, આગું પાછું નહીં. કેટલાક લોકો આમ સેન્ટર બનાવે. મિત્રો, આ માથા ઉપર આપણે જે નાક આપી છે ને, ભગવાને કેન્દ્રમાં આપી છે. જોઈ લો તમે એકવાર, ચેક કરી લો, છે ને બરાબર? કેન્દ્ર એટલે બધા વચ્ચે, વચ્ચનો ભાગ, આમાં જે નાક છે આપણે એ વચ્ચે જોવાય, એવી રીતે કેન્દ્ર હંમેશા વચ્ચે હોવું જોઈએ. તો વર્તુળ રિયલમાં આ રીતે બન્યો છે. એટલે એક સમતળ હતો, એક પ્લેન હતો, એ અસંખ્ય બિંદુઓનો ગણ હતો, મેની અનડિફાઇન્ડ પોઈન્ટ્સ. હવે એમાંથી કોઈ એક પોઈન્ટ લઈને, સરખું રેડિયસ લઈને, સરખું માપ લઈને આપણે એક જે બિંદુઓનો સેટ બનાવી દીધો, ગણ બનાવી દીધો, એને કહેવાય સર્કલ, એટલે વર્તુળ. મિત્રો, વર્તુળની એક ખાસિયત હોય, વર્તુળના દ્વારા સમતલના 3 ભાગ થાય. એક વર્તુળની બહારના બિંદુઓ, એક વર્તુળની અંદરના બિંદુઓ, એક વર્તુળ પરના બિંદુઓ. ફરી એકવાર બોલું છું ગુજરાતીમાં, ફરી ઇંગ્લિશમાં બોલીશ. મિત્રો, વર્તુળ વડે સમતલના 3 ભાગ થાય છે, વર્તુળના બહારના બિંદુઓ, વર્તુળના અંદરના બિંદુઓ અને વર્તુળ પરના બિંદુઓ. અંગ્રેજીમાં બોલું તો ધ સર્કલ ડિવાઇડ્સ ધ પ્લેન ઇન 3 પાર્ટ્સ. નંબર 1 ઇઝ ધ પોઈન્ટ્સ આઉટ ઓફ સર્કલ, સેકન્ડ પોઈન્ટ્સ આઉટ ઇન સર્કલ, એન્ડ ધ 3rd ઇઝ અ પોઈન્ટ ઓન ધ સર્કલ. હવે જોઈ શકો છો, વર્તુળની બહાર પણ બિંદુ છે, વર્તુળની અંદર પણ બિંદુ છે, અને વર્તુળ પર પણ બિંદુઓ છે. મિત્રો, બીજી જે આપણી વ્યાખ્યા આવી છે, જેને કહેવાય આપણે ત્રિજ્યા. અંગ્રેજીમાં કહેવાય રેડિયસ, અને આપણે સામાન્યત્વે સ્મોલ આર વડે દર્શાવીએ છીએ. રેડિયસની વ્યાખ્યા શીખો એના પહેલાં થોડુંક આ એક રેખાખંડ વિશે શીખી લો. આ રેખાખંડ એબી છે, જેને અંગ્રેજીમાં લાઇન સેગમેન્ટ એબી કહેવાય. આ લાઇન સેગમેન્ટ એબી છે, કોઈ પણ રેખાખંડ હોય ને બેટા, એના 2 એન્ડિંગ પોઈન્ટ હોય, 2 અંત્યબિંદુઓ હોય. આ એ અને બી એના અંત્યબિંદુઓ છે. ને સમજો ત્રિજ્યા શું છે, તો આ એક વર્તુળ છે ધારો, એ એનું કેન્દ્ર છે. એક એવું રેખાખંડ, એક એવું આપણે લાઇન સેગમેન્ટ દોરવાનું જેનું એક અંત્યબિંદુ કેન્દ્ર પર હોય અને બીજો અંત્યબિંદુ વર્તુળ પર હોય.
the line segment which has a center and as an ending point and the other ending point is on the circle. બરાબર એ રેડિયસ થઈ ગઈ. આ રેડિયસ કહેવાય. બીજી રેડિયસ પણ દોરી શકીએ આપણે, ધારો અને નામ આપી દઈએ પીએ રેખાખંડ. પીએ જે છે એની રેડિયસ છે. આપણે આમ પણ બનાવી શકીએ, આ પણ રેડિયસ થઈ ગઈ બેટા પીબી. આમ પણ બનાવી શકીએ, આ પણ એક રેડિયસ જ થઈ ગઈ. આમ પણ બનાવી શકીએ. એટલે કોઈ પણ એવો રેખાખંડ જેનો એક અંતબિંદુ કેન્દ્ર પર હોય અને બીજો અંતબિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની ત્રિજ્યા એટલે રેડિયસ કહે છે. The line segment which has an ending point as a center and the other point is on the circle is called radius. એવો રેખાખંડ જેનો એક અંતબિંદુ કેન્દ્ર પર હોય અને બીજો અંતબિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. મિત્રો, ત્રીજી વ્યાખ્યા આવે છે વર્તુળની જીવા, જેને અંગ્રેજીમાં કહેવાય કોર્ડ ઓફ સર્કલ. જીવા શું છે સમજો, આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. હવે ત્રિજ્યા બનાવ્યો, રેડિયસ બનાવ્યો તો કેન્દ્રને આમ જોડતો એટલે રેડિયસ બની ગઈ. પણ જીવા કોને કહેવાય તો બેટા આ લાઈન સેગમેન્ટ જે છે એને જીવા કહેવાય. એટલે આમાં ને આમાં શું ફેર છે, આનો એક અંતબિંદુ કેન્દ્ર પર હતો અને બીજો અંતબિંદુ વર્તુળ પર હતો, જ્યારે આના બંને અંતબિંદુ વર્તુળ પર છે. એટલે અંગ્રેજીમાં ગુજરાતીમાં પહેલાં વ્યાખ્યા બોલું તો જે રેખાખંડના બંને અંતબિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની જીવા કહે છે. અંગ્રેજીમાં કહો, ધ લાઈન સેગમેન્ટ વિચ હેઝ બોથ ધ એન્ડિંગ પોઈન્ટ્સ ઓન ધ સર્કલ ઇઝ કોલ્ડ કોર્ડ. મિત્રો, જીવા હજી દોરી શકાય, આ પણ જીવા બની શકે, આ પણ જીવા બની શકે, આ પણ જીવા બની શકે, આ પણ જીવા બની શકે. એટલે મિત્રો, એવો કોઈ પણ રેખાખંડ જેના બંને અંતબિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની જીવા કહે છે. મિત્રો, એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે, જેમ જેમ આપણે વર્તુળના નજીક કેન્દ્રની નજીક જઈએ છીએ તેમ તેમ જીવા મોટી થતી જાય છે અને જેમ જેમ કેન્દ્રથી દૂર આવીએ છીએ તેમ તેમ જીવા નાની થતી જાય છે. જોઈ શકો છો છેલ્લી જીવા જે બનાવી મેં સૌથી નાની છે. એટલે આ નિયમ યાદ રાખવાનો કે કેન્દ્રની નજીક જતાં જીવા મોટી થાય અને કેન્દ્રથી દૂર જતાં જીવા નાની થાય. બીજો એક રેડિયસમાં એક વાત રહી ગઈ બતાવવાની, ધ ઇન્ટરસેક્શન ઓફ ઓલ ધ રેડિયસ ઇઝ બ્લેન્ક. એટલે બધી વર્તુળની બધી જ જીવાઓ ક્યાં ભેગી થાય છે, છેદગણ ક્યાં છે, એનું નામ છે બેટા વર્તુળનું કેન્દ્ર. કે પછી અંગ્રેજીમાં લખવું હોય સેન્ટર ઓફ સર્કલ. મિત્રો, ફરી એકવાર, વર્તુળની બધી જ જીવાઓનો છેદબિંદુ ખાલી જગ્યા છે. એટલે બધી જીવાઓ એકબીજાથી ક્યાં મળે છે, તમે જોઈ શકો છો ક્યાં મળે છે બેટા, બધી જીવાઓ કેન્દ્ર પર. એટલે વર્તુળનું કેન્દ્ર લખી શકો. અંગ્રેજીમાં પૂછે ધ ઇન્ટરસેક્શન ઓફ ઓલ, ધ ઇન્ટરસેક્શન ઓફ ઓલ રેડિયસ આર બ્લેન્ક, ધ વર્તુળ સેન્ટર ઓફ સર્કલ. મિત્રો, એક ચોથી અને છેલ્લી વ્યાખ્યા આજે લઈ રહ્યો છું સમજાવવા માટે. આજે જેટલી પણ મેં વ્યાખ્યાઓ સમજાવીશ બધાના ફોટા તમને મોકલીશ, એટલે શાંતિથી તમે તમારા ચોપડામાં લખી લેજો. વ્યાખ્યાઓ લખવી હોય તો વ્યાખ્યા પણ લખી શકશો, પરીક્ષામાં વ્યાખ્યા ક્યારેય પૂછાતી નથી. ચોથું છે બેટા વર્તુળનો વ્યાસ, જેને આપણે કહીએ છીએ ડાયમીટર ઓફ સર્કલ. મિત્રો, આ એક વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે, આ કેન્દ્ર છે પી. મિત્રો, હવે એક એવો લાઈન સેગમેન્ટ દોરીએ જે વર્તુળના કેન્દ્રમાંથી નીકળે એને કહેવાય વર્તુળનો વ્યાસ. ફરીથી, વર્તુળનો વ્યાસ એ રિયલમાં શું છે, જીવા જ છે, કોર્ડ જ છે, પણ આની ખાસિયત એ છે કે વર્તુળના કેન્દ્રમાંથી આ વ્યાસ થઈ ગયો રેખાખંડ, એ બી વર્તુળનો વ્યાસ છે. ફરી એકવાર કહું છું, ગુજરાતી મેં વ્યાખ્યા કહી દઉં, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. અંગ્રેજીમાં કહું, એ કોર્ડ પાસિંગ થ્રુ ધ સેન્ટર ઇઝ કોલ્ડ ડાયમીટર. હવે જોઈએ, આ પણ શું કહેવાય, વ્યાસ જ કહેવાય, આ પણ કેન્દ્રમાંથી બધા પસાર થાય છે. એટલે બેટા એવું કે બેટા જે કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તમે કદાચ શીખેલો હશે વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા. અંગ્રેજીમાં લખાય ડી ઇઝ ઇક્વલ ટુ 2 × r. કઈ રીતે થાય, સીધી વાત છે, પી બી એક ત્રિજ્યા છે, પીએ પણ એક ત્રિજ્યા છે, આખો ડાયમીટર છે, તો ડી ઇઝ ઇક્વલ ટુ 2 r થઈ ગયું કે ના થયું. એટલે ડાયમીટર હંમેશા મોટું હોય અને રેડિયસ હંમેશા નાનું હોય.
થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું જ રાખીએ છીએ. બધાએ પરીક્ષા આપી એના માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ ફ્રેન્ડ્સ, ફરી મળીશું. થેન્ક યુ.